हेलो नमस्कार मित्रों, केम छो? मजामां बधाय? तो आज आपणे आव्या छे सोनल धामकरेणी। तो अहींया सोनलमांनी समाधि आवेली छे, तो समाधिना तथा मंदिरना दर्शन करावू। हालो आपणे पूगी गया छे मंदिरमां अत्यारे, तो सोनलमांना दर्शन करी लईए अने तमे बधा पण दर्शन करी लो। अमारी चेनलमां नवा होय तो चैनल ने सब्सक्राइब कर दीजो, वीडियो सारो लगे तो लाइक करजो, शेयर करजो और चैनल ने सब्सक्राइब कर दीजो। तो सामने से माताजी ना दर्शन कर लिए आपड़े। માતાજીને દર્શન કરી લીધા છે અને માતાજીને જે હાથે અહીં મંદિરનો એક સ્થાપના કરવામાં આવી હતી તે મંદિરના દર્શન પણ કરી લઈએ। અને આઈમાની સમાધિના પણ દર્શન કરી લઈએ। તમે જોઈ શકો છો આઈમાની સમાધિ જે અહીં આવેલી છે। કેશોદથી 5-7 કિલોમીટરને અંતરે આવેલું કરણી ધામ છે અને મેંદડા બાજુથી આવો તો 10-12 કિલોમીટર થાય। તો હું તમને આખો મંદિરનો વિડિયો બતાવું। મઢડા ધામ છે તેવડું જ અહીંયા પણ કરણી ધામમાં મંદિર આવેલું છે સોનલમાંનું। તો એકવાર મુલાકાત લેજો અને જે કોઈ આવી ગયો હોય અહીંયા મંદિર દર્શન કરવા તે કોમેન્ટમાં જયમાં સોનલ લખજો। સોનલ ધામ કરણી અહીંયા આઈમાની ગૌશાળા પણ આવેલી છે, તો આપણે ગૌશાળા જોઈએ અને એક ગાયને કૃત્રિમ બિદ્દન આપવાનું છે। તો આપણે ગાયને કૃત્રિમ બિદ્દન આપી દઈએ। તો હવે આપણે પાણી મેન્ટેન કરી લઈએ પહેલાં। હવે આપણે ડોઝ તૈયાર કરી લઈએ, તો આપણો ડોઝ તૈયાર છે અત્યારે। ગાયના હેડમાં પૂરી અને આપણે બિદ્દન આપી દઈએ હવે। પહેલાં આપણે ચેક કરી છે વ્યવસ્થિત ગરમીમાં છે અને સારી ગીર ઓલાદનું બિદ્દન આપે આપવાનું છે। આપણું બિદ્દન થઈ ગયું છે અત્યારે। હવે આપણે 3 મહિના પછી ચેક કરી લઈશું। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો।